જે આગામી 5 દિવસ છે ઇન્ડિયન મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એમની આગાહી અનુસાર આગામી 4 દિવસ સુધી છે એટલે કે 4-4 સુધી છે તાપમાન છે એ 37.5 ડિગ્રી રહેવાની શક્યતા છે. હાલ કોઈ હીટવેવની કોઈ આગાહી નથી, કોઈ પણ પ્રકારનું યલો એરેન્જ કે ઓરેન્જ એલર્ટ છે એ IMDના જે ડેટા છે એ મુજબ કોઈ ડિક્લેર કરવામાં આવ્યું નથી. ખાસ કરીને હાલ વાતાવરણ છે એ કોરી અને શુષ્ક હવા છે એની આગાહી છે કરવામાં આવી છે. તાપમાન જે 37.5 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે, પણ તો પણ હીટવેવ એટલે કે લૂ લાગવાની લક્ષણો છે એ ખૂબ જ જરૂરી છે. તો લૂ લાગવાના લક્ષણો શું છે એ સામાન્ય જનતાને ખૂબ જ માહિતી હોવી જરૂરી છે. લૂ લાગવાની શક્યતા શરૂ થાય એટલે કે બપોરના સમયે તમને ગભરાવાનો અનુભવી, પરસેવો વળવો, અતિશય પરસેવો થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, આ ઉપરાંત સ્નાયુમાં કળતર, માથાનો દુખાવો, આંખમાં અંધાર આવવા, ઘણી વખત બેસુદ થઈ જવું, બેભાન થઈ જવું અને ઘણી વખત પડી રસ્તા પર અકસ્માતે પડી જવું વગેરે જેવા લક્ષણો છે એ ખાસ કરીને લૂ લાગવાથી થતા હોય છે. ઘણા કિસ્સામાં ઉલટી અને ઉબકા પણ આવતા હોય છે. આ ઉપરાંત ચામડી બળવી, જે સ્કિન છે એના કલરમાં ચેન્જ થવો વગેરે લક્ષણો છે એ લૂ લાગવાના કારણે થતા હોય છે. તો આ તમામ લક્ષણો જો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા નજીકના કોઈપણ ડૉક્ટરનો છે સંપર્ક કરવો હિતાવહ છે. તો લૂ લાગવાથી બચવા માટે શું કરશો? તો ખાસ કરીને લૂ લાગવાથી બચવા માટે બપોરનો જે પીક અવર્સ છે 11:30-12 જે સમય છે ત્યારથી માંડીને 3:30 સુધીનો જે સમય છે જ્યારે સૂર્યના કિરણો છે સીધા છે એ પૃથ્વી પર પડતા હોય છે એના અનુસંધાને તાપમાનમાં ઘણો બધો વધારે નોંધાતો હોય છે. તો આવા સમયે બહાર જવાનું છે એ બિનજરૂરી ટાળવું જોઈએ. બની શકે તો જે ફેક્ટરી વર્કર્સ હતા, મજૂર વર્કર્સ છે, એમણે સવારના સમયે અને સાંજના સમયે જે શ્રમિક લગતનું જે કામ છે એ કરવું જોઈએ અથવા પતાવવું જોઈએ. બપોરના સમયે ટાઢક અથવા છાયાવાળી જગ્યાએ પોતે આરામ છે એ કરવો જોઈએ. આ ઉપરાંત જેમને પણ લાંબા ગાળાની બીમારી છે, બીપી, ડાયાબિટીસ, કેન્સર ઉપરાંત કોઈ પણ લાંબા ગાળાની જો કોઈ દવા લેતા હોય એવા વયોવૃદ્ધ લોકોએ, બાળકોએ, સગર્ભાએ બહાર જવાનું છે એ ટાળવું જોઈએ. ઉપરાંત પાણીનું જે સેવન છે, દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન છે એ કરવું જોઈએ. ઓછામાં ઓછું 2 કલાકે 200 ml એટલે 1 ગ્લાસ પાણી છે પીવું ખૂબ જ હિતાવહ છે. ખાસ કરીને વયોવૃદ્ધ અને એડલ્ટ લોકો કે જેમણે બહારનું અથવા તડકાનું કે આઉટફિલ્ડનું કોઈ પણ કામ કરવાનું હોય તો એમણે પોતાને હાઇડ્રેટ રહેવું ખૂબ જ જરૂરી છે. બની શકે તો બહારના અત્યંત ઠંડા અને ગળ્યા પીણા પીવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. ઘરે બનાવેલા જ્યુસ, લીંબુ પાણી, શરબત, નાળિયેર પાણી ઉપરાંત ભાતનું ઓસામણ ORS ઉપરાંત ઘરે બનેલા કોઈ પણ ફ્રૂટના જ્યુસ છે એ પીવાનો આગ્રહ રાખવો જોઈએ. જ્યારે પણ ગરમીના દિવસો હોય ત્યારે હળવું ભોજન છે લેવું ખૂબ જ હિતાવહ છે. ભરપેટ છે ભોજન લેવું જોઈએ નહીં. આ ઉપરાંત કટકે ભોજન છે લેવું હિતાવહ છે. બની શકે તો ખાસ કરીને ગરમીના દિવસોમાં છે બહાર જવાનું જો થાય તો છત્રી, ટોપી વગેરેનો ઉપયોગ કરવો હિતાવહ છે. ઘણી વખત છે બપોરના સમયે ગોગલ્સ અથવા સનગ્લાસનો ઉપયોગ પણ કરી શકો છો. બની શકે તો કોટનના સૂતરા હળવા કપડાં છે એ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. વજનમાં ભારે કપડાં અથવા ઘેરા રંગના કપડાં છે એ પહેરવા જોઈએ નહીં, જેથી ગરમીનું પ્રમાણ છે આપણા શરીર ઉપર આપણે આવે નહીં અને ગરમી છે એ આપણે શરીર ટાળી શકીએ.